વડોદરામાં ખુલ્લેઆમ દમદમી રહી છે ભજીયા ઉસળની લારીઓ. સુરતમાં પણ એ જ થયું હતું. હવે વડોદરામાં પણ લોકડાઉન નિયમનું ઉલ્લંઘન. ખુલ્લેઆમ લારી ધારકે મોં પર પણ માસ્ક નથી બાંધ્યું. યાકુતપુરા વિસ્તારની આ ઘટના છે. લારી પર લોકો બિંદાસ ભજીયા ઉસળ ખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો પોલીસ જવાન કે ડ્રોન કેમેરા પણ લારી નથી બંધ કરાવી શકતા. તો આપ જોઈ શકો છો બધું જ બંધ છે, છતાં પણ કેટલાક લોકો ધંધો કમાવા માટે આ પ્રકાર એ પોતાની લારી ખોલે છે અને લોકો પછી લાલચમાં આવી જાય છે. અને આપ જોઈ શકો છો રવિ વિડીયો ક્યાંનો છે, કોણ છે આ વ્યક્તિ? તનક આ જે વિડીયો છે તે વડોદરાના યાકુતપુરા વિસ્તારનો વિડીયો છે કે જ્યાં લોકડાઉનમાં પણ જે રીતના આ જે શખ્સ છે તે ખુલ્લેઆમ ભજીયા સેવસલનો જે બિઝનેસ છે તે કરી રહ્યો છે. કોઈ શખ્સે આખો આ વિડીયો બનાવ્યો છે અને તેને વાયરલ કર્યો છે. મહત્વની વાત છે, આમ તો વડોદરા પોલીસ પોતાને બાઓસ પોલીસ તરીકે ઓળખે છે. ડ્રોન કેમેરા ઉડાવીને લોકો સામે ગુના દાખલ કરે છે, વોટ્સઅપ નંબરના આધારે ગુના દાખલ કરે છે, પેટ્રોલિંગના આધારે ગુના દાખલ કરે છે. પરંતુ આ યાકુતપુરામાં જે ખુલ્લેઆમ ભજીયાની લારી ધમધમી રહી છે, લોકો બિંદાસપણે આ ભજીયા ખાઈ રહ્યા છે, તેમ છતાં પણ આ લારી ચાલક સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી કે લોકો સામે કાર્યવાહી નથી કરવામાં આવી, જે સ્પષ્ટપણે બતાવે છે કેટલી નિષ્ફળ છે પોલીસની પેટ્રોલની કાર્યવાહી. મહત્વની વાત છે કે લોકો પોતાના એપાર્ટમેન્ટના ધાબા પર બેઠા હોય કે પોતાની સોસાયટીમાં ફરતા હોય તેમાં પણ પોલીસ તેમને દંડાવાળી કરતી હોય છે. પરંતુ આ સમયમાં જ્યારે આટલી મોટી બેદરકારી આ લારી ધારક બતાવી રહ્યો છે, ત્યારે તેની સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવી રહી તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. મહત્વની વાત છે જનક કે આ તમામ નાસ્તાની દુકાન હોય કે નાસ્તાની લારી હોય સરકારે લોકડાઉનમાં બંધ કરાવી છે, છતાં પણ ખુલ્લેઆમ ત્યારે આ ધમધમી રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોરોના ફેલાવાની રાહ જોવામાં આવી રહી છે, કારણ કે વડોદરામાં રોજે રોજ નવા નવા વિસ્તારમાં કોરોના ફેલાઈ રહ્યો છે અને તેના કારણે કેસો પણ વધી રહ્યા છે. ત્યારે આ એક સંવેદનશીલ વિસ્તાર છે અને આ વિસ્તારમાં લોકડાઉનનું બિલકુલ પણ અમલ નથી થતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે વડોદરા પોલીસને Zee24 પણ અપીલ કરી રહ્યું છે કે આવા તમામ લોકોની સામે કાર્યવાહી કરે અને તાત્કાલિક ધોરણે આવી જે બી લારીઓ છે તે બંધ કરાવીને લોકડાઉનનું અમલ કરાવે. જનક બિલકુલ બિલકુલ આ વિસ્તાર ખૂબ જ ચિંતાજનક છે. આભાર રવિ. તો આખરે વડોદરામાં એક પછી એક પોઝિટિવ આંકડો સતત વધી રહ્યો છે ને આ પ્રકારે લારીઓમાં ખુલ્લેઆમ ભજીયા પણ વેચાઈ રહ્યા છે, હકીકત છે. સુરતમાં પણ આપ જુઓ કે શું થયું, ત્યારબાદ તો કાર્યવાહી થઈ છે સુરતમાં અને વડોદરામાં પણ આજે કેટલાક લોકો થોડાક પૈસા કમાવા માટે જીવ જોખમ મૂકી રહ્યા છે. એક તો પહેલા એક મુશ્કેલી માસ્ક નથી પહેર્યો અને આવી લારી ખુલે છે તો આજુબાજુથી લોકોને લાલચ થાય કે લારી 5-10-50 મિનિટ 1 કલાક 2 કલાક ખુલ્લી છે તો હું પણ ત્યાંથી ભજીયા લઈને ઘરે જાઉં. તો આ એક લાલચ છે અને લાલચમાં આપણે જીવ ખોવીએ છીએ. તો સુરતના દ્રશ્યો, સુરતમાં આલુપુરી ખાવા માટે લોકોની ભીડ જામી. ત્યાર પછી હવે આ વિસ્તાર જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર છે, કારણ કે અહીંયા સતત પોઝિટિવ આંકડાઓ આવી રહ્યા છે અને આવા વિસ્તારમાં જો આ પ્રકારની ભજીયા ખુલશે તો ચોક્કસ પોઝિટિવ આંકડાઓ વધી શકે છે. ભાવનગરમાં સતત પોઝિટિવ આંકડો વધી રહ્યો છે. વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાં એક પુરુષ જે છે એ 60 વર્ષની વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 60 વર્ષની વૃદ્ધાનો રિપોર્ટ પહેલા જ મોત થઈ ગયું છે, એ ગંભીર બાબત છે. કોરોના પોઝિટિવનો કુલ આંક 28 થયો છે. વધુ એક મોત સાથે જિલ્લામાં આંકડો 4 થઈ ગયો છે. નવનીત અમારી સાથે. નવનીત, એક 60 વર્ષની વૃદ્ધાનો રિપોર્ટ આવે એ પહેલા જ મોત, શું વિગતો? જણાવી દઉં કે ભાવનગર ની અંદર હાલ જોઈએ તો જે અગાઉના આંકડા ની અંદર 26 પોઝિટિવ રિપોર્ટ હતા એમાંથી 10 લોકો સાજા થઈ જતા તેને રજા આપી દેવામાં આવી છે. પરંતુ જે 2 દિવસના વિરામ બાદ આજે ફરીથી એક ઉછાળો આવ્યો એવો છે. ભાવનગર ની અંદર એક મહિલા અને પુરુષનો રિપોર્ટ છે પોઝિટિવ આવ્યો છે. જયારે રિપોર્ટ આવતા પહેલા જ જે પુષ્પાબેન નામની જે મહિલા છે એનું મોત નીપજી ચૂક્યું છે. એટલે આજે વડવા ક્લસ્ટર ઝોન ની બાજુમાં જ રહેતી આ મહિલા હતી અને એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એનું મોત થઈ જતા આજુબાજુનો જે વિસ્તાર છે અફરાતફરીનો માહોલ અત્યારે સર્જાયો છે. લોકો એક રીતે જોઈએ તો ત્યાં થોડો ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે અને જે આંકડા જે વધી રહ્યા છે એ ખૂબ ગંભીર બાબત છે. આ જે પોઝિટિવ રિપોર્ટો છે એમાં 3 લોકોના મોત પણ નીપજી ચૂક્યા છે અને આજે વધુ એક મહિલાનું મોત નીપજતા
આંકડો છે ચાર ઉપર પહોંચ્યો છે. બિલકુલ બિલકુલ, આ ચિંતાજનક બાબત છે. આભાર નવનીત. તો આખરે આપ જુઓ કે વડોદરામાં પણ 27 વર્ષના યુવકનું રિપોર્ટ આવે પહેલા જ મોત થયું. ભાવનગરમાં 60 વર્ષની વૃદ્ધાનું રિપોર્ટ આવે પહેલા જ મોત થયું છે. તો કોરોના કોરોના કેટલી મુશ્કેલી સર્જી રહ્યું છે એ પણ આ બે ઉદાહરણ પરથી, એક વડોદરામાં 27 વર્ષનો યુવક કે જેને કોરોના હતો એનો રિપોર્ટ આવ્યો એ પહેલાં જ એનું મોત, અને ભાવનગરમાં પણ એ જ થયું, રિપોર્ટ આવે એ પહેલાં જ આ વૃદ્ધાનું મોત થયું છે. વડોદરા આપણે એક ઘટના અમે આપણે બતાવી કે જેમાં એક ભજીયા વેચતો એક વ્યક્તિ જે મુશ્કેલી સર્જી રહ્યો છે. સુરતમાં પણ એ જ થયું હતું, વડોદરામાં પણ ખુલ્લેઆમ ભજીયાની ઉસળની લારી આપ જોઈ શકો છો. આ ચિંતાજનક બાબત એટલા માટે જ આ ફરીથી ખબર એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે ત્યાંની પોલીસ જાગે, કારણ કે એક લારી જો ખુલ્લી હશે તો આજુબાજુના જે લોકો છે એમને લાલચ જાગશે કે ભાઈ એક કલાક બે કલાક માટે આ લારી ખુલ્લી છે તો દોડો ભાગો, ભજીયા લઈને ઘરે આવી જાઓ અને ખાઓ અને જલસા કરો. પરંતુ આ સહેજે જલસા કરવાની બાબત નથી, અહીંયા મુશ્કેલી મૂકી શકે છે કારણ કે આ વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું. આ વિસ્તાર જે છે યાકુતપુરા વિસ્તાર એ ખૂબ જ ચિંતાજનક બાબત છે કારણ કે અહીંયા સતત કેસ આવી રહ્યા છે અને આવી પરિસ્થિતિની વચ્ચે સુરતમાં પણ આલુપુરી ખાવા માટે ભીડ જામી, હાલમાં બહારનું ન ખાવાની વિનંતી પણ કરવામાં આવી રહી છે પરંતુ લોકો છે એ માનવા તૈયાર નથી.